સૂકા મેવાની માંગ ગુજરાતમાં વધુ છે, જો કે આ સૂકા મેવાનું વાવેતર ગુજરાતમાં થતું નથી ત્યારે હવે ઉત્તર ગુજરાતમાં કાજુ જેવા સૂકા મેવાનું વાવેતરનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને આ પ્રયોગ સફળ થતાં ખેડૂતોને મફત કાજુનો છોડનું વિતરણ કરાઈ રહ્યું છે. હિંમતનગર તાલુકામાં હવે શરૂ થયું છે કાજુનું વાવેતર. તાલુકાના દેરોલ પાસે આવેલા તિરુપતિ નેચરલ પાર્ક દ્વારા દેરોલ ગામના આ ખેડૂતોએ મફત કાજુના છોડનું વિતરણ કરવામાં આવ્યું છે. કાજુ સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં થાય છે, જો કે ઉત્તર ગુજરાતની આબોહવા કાજુની ખેતીની માફક આવી છે, જેને લઈને બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠામાં તિરુપતિ નેચરલ પાર્ક દ્વારા જે કાજુના છોડ બજારમાં 70 રૂપિયાના મળે છે એ જ છોડ મફતમાં આપવામાં આવી રહ્યા છે. ગુજરાતીઓ ખાવાના શોખીન છે અને એમાં પણ શિયાળામાં બનાવતા વિવિધ પાકોમાં સૂકા મેવાનો તો ભરપૂર ઉપયોગ કરાય છે. જો કે ઘણા ઓછા લોકોને ખબર છે કે સૂકા મેવામાં સૌથી વધુ વપરાશ કાજુ વિદેશીમાંથી આયાત કરવામાં આવે છે. ભારતમાં વપરાતા કાજુમાં 80% કાજુ બહારથી આયાત કરવા પડે છે, માત્ર 20% દક્ષિણ ભારતમાં ઉત્પાદિત થાય છે, જેથી મફત છોડ વિતરણ કરીને ખેડૂતોને આ 80% આયાતની ભરપાઈ કરવા પ્રોત્સાહિત કરાય છે. ઉત્તર ગુજરાતની જમીનમાં કાજુનો પાક સફળ રીતે લેવાનો આ પ્રથમ પ્રયોગ છે, ત્યારે જો આ પ્રયોગ સફળ થાય તો કાજુ જેવા સૂકા મેવા માટે અન્ય દેશો પર આધાર રાખવો તો નહીં જ પડે. રાજેશ ચાવડા, ZSTV, સાબરકાંઠા. બે વર્ષ 3 વર્ષ પહેલાં અમે એ કાજુના છોડ વાવ્યા હતા, એમાં ગઈ વખત જે કાજુ 20 કિલો આવ્યા એના ભાગરૂપે અમે 10,000 કાજુના છોડ દક્ષિણ ભારતમાંથી મંગાવ્યા અને આજે 1,000 કાજુના છોડ અમે દેરોલ ગામના 50 ખેડૂતોને 20-20 છોડ એક ટોકન રૂપે આજે આપવાના છીએ અને એમને પણ આ છોડ વાવે એટલા માટે કે આ છોડના કારણે આજે ભારતમાં 80% કાજુનું ઇમ્પોર્ટ થાય છે, તો દેશને ઊંડિયામણ પણ બચે અને આ જાત એવી જે મારા પ્રયોગ પ્રમાણે કે નથી એને ભૂંડ ખાતું, નથી રોજ ખાતું, નથી એનું વદરું ખાતું અને ઓછા પાણીએ પણ આ રીએ આ આ આ આ વૃક્ષ થઈ જાય છે. તો આ બધા ભાગરૂપે 10,000 કાજુના વિતરણ અમે દિશામાં, અમે ઊંઝામાં, અમે વિસનગરમાં અને અહીંયા 4500 એક મહિના પહેલાં જે પણ કાજુ વાવ્યા હતા એ બધા કાજુ અહીંયા જંગલમાં ખુલ્લે આમ કે જ્યાં રોજ ભૂંડ બધા જ હોય તો પણ એક જાડું નુકસાન નથી કર્યું એ ભાગરૂપે આજે આ એક નોર્થ ઇસ્ટ બ્રાઝિલનું નેટિવ છે જે એક્ઝોટિક છે, અહીંયા થતું નથી, પરંતુ પોર્ટુગીઝો જે છે 1560-61 અરે હા એને ગોવા ખાતે લાવ્યા, ત્યાર પછી ત્યાં સમગ્ર સાઉથ એશિયામાં એની ખેતી શરૂ થઈ છે. ઉપરાંત કાજુમાં એ છે કે કાજુ જે છે એનું બોટનિકલ નેમ એનાકાર્ડિયમ ઓક્સિડેન્ટલ છે અને કાજુ ની મેક્સિમમ હાઇટ 14 મીટર જેટલી થતી હોય છે અને મિનિમમ હાઇટ છે એ 6 મીટર થતી હોય છે, પરંતુ જે 6 મીટર જેટલી હાઇટ થશે ડ્વાર્ફ જે પ્લાન્ટ કહેવાય છે એ વધારે પાક આપતું હોય છે પેલા કરતાં. અને આમાં એવું છે કે એક વખત તમે પાક લો છો ત્યારે ઓન ધ સ્પોટ તમને નથી મળતું હતું યીલ્ડ, પરંતુ લગભગ 2-3 વર્ષ પછી તમને પાકનો યીલ્ડ મળતું હોય છે. વન વિભાગના જે મોડેલો છે FF છે, FL છે, એગ્રો ફોરેસ્ટી છે, બધા જુદા જુદા મોડેલ છે. આમાં જુદા જુદા ફળાઓ રોપા હોય છે, નીલગીરી હોય છે, ક્લોન નીલગીરી હોય છે, એ તમામ નીલગીરીમાં અને એમાં લગભગ 3-4 વર્ષ સુધી જીવન રોપાની ટકાવારી અંતિત સહાય મળતી હોય છે. લગભગ મોડેલ અલગ અલગ છે, 100 રોપાવાળું મોડેલ છે, 800 વાળું છે, 1600 વાળું છે, એ રીતનું મોડેલ છે. એમાં કોઈ રોપામાં 3 વર્ષ સુધી 21 રૂપિયા મળતા હોય છે, 1 વર્ષે 7, બીજા વર્ષે 7, ત્રીજા વર્ષે 7, એ રીતે અમુકમાં 5 રૂપિયા મળતા હોય છે, એ રીતે હોય છે.